વિદ્યાર્થીઓ, આપણે આજે કડક પદાર્થના વિકિરણ વિશે વિગતવાર માહિતી મેળવીએ. કાળા પદાર્થનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન વિશે માહિતી મેળવીશું. સૌ પ્રથમ તાપમાન વધે તો કાળા પદાર્થમાંથી નીકળતા એના વિકિરણની રેડિયેશનની તીવ્રતા વધે છે, અને તાપમાન ઘટે તો કાળા પદાર્થમાંથી નીકળતા વિકિરણના રેડિયેશનની તીવ્રતા ઘટશે. આ બાબત આલેખ ઉપરથી સમજી શકાય છે. આપણે તીવ્રતા વાયક્ષ ઉપર અને તેની તરંગ લંબાઈ નેનોમીટરમાં એક્સ અક્ષ ઉપર લઈએ તો આ બાબત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જેમ જેમ, ધારો કે તાપમાન શરૂઆતમાં નીચું T1 હતું, ત્યારે આપણો આલેખ આવો મળે છે. T1 તાપમાને ગ્રાફ આ ટાઈપનો હશે. જો તાપમાન વધારીને T2 કરવામાં આવે તો તીવ્રતામાં વધારો જોઈ શકાય છે. T1 તાપમાને અને T2 તાપમાને તીવ્રતાનો ફેરફાર જોઈ શકાય છે. T1 તાપમાને રેડિયેશનની તીવ્રતા ઓછી છે, પણ તાપમાન વધ્યું તો એની રેડિયેશનની વિકિરણની તીવ્રતા વધી જાય છે. જનરલી તરંગ લંબાઈ 1000-2000 એવા નેનોમીટરમાં આવશે. હજી એક બાબત યાદ રાખે, તાપમાન અચળ હોય અને તરંગ લંબાઈ વધતી જાય તો શરૂઆતના કોઈ એક ગાળામાં તીવ્રતા વધે, પછી તરંગ લંબાઈ વધતા તીવ્રતા ઘટશે. પરંતુ તાપમાન T1 હતું ત્યારે આવું થાય છે. હવે તાપમાન વધારીને T2 જેટલું કરીએ તો તેના વિકિરણની તીવ્રતામાં વધારો થાય છે. T1 તાપમાને જે તીવ્રતા હતી એના કરતાં T2 તાપમાને તેની તીવ્રતા વધારે હોય છે, અને તેની તરંગ લંબાઈ જે નેનોમીટરમાં છે તેના ફેરફાર સાથે પણ તેની તીવ્રતાનો ફેરફાર જોઈ શકાય છે. આ થઈ કાળા પદાર્થના વિકિરણની તાપમાન સાથેની અસર, તીવ્રતાની તાપમાન સાથેની અસર. હવે બીજો એક સૌથી અગત્યનો મુદ્દો છે, ફોટોઇલેક્ટ્રિક અસર. ફોટોઇલેક્ટ્રિક અસર એના વિશે આપણે વિગતવાર જોઈએ. ફોટોઇલેક્ટ્રિક અસર એના વિશે આપણે સમજીએ. સૌ પ્રથમ ઈસવીસન 1887માં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢેલું કે જો કોઈ ધાતુ પર પ્રકાશ આપાત કરવામાં આવે, પ્રકાશ બીમ, પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે.
अवसव प्रथम ईस्वी सन 1887 में हर्ट्ज नामना वैज्ञानिके अवलोकन करेलू। एक वस्तु कही दू, प्रकाश नो कण स्वभाव कण प्रकृति मैक्स प्लांक नामना वैज्ञानिके पुरवार करेली छे। पण आनी पहला मैक्स प्लांक ए पुरवार करेलू 1900 मां, पण तेनी पहला ईस्वी सन 1887 मां हर्ट्ज़े एवं कहेलू के प्रकाश जयरे धातु पर आपात थाय त्यारे तेमाथी चौक्स बराबर इलेक्ट्रॉन नु उत्सर्जन थाय छे। अने आ घटना ने तेने फोटो इलेक्ट्रिक असर तेवु नाम आपेलू। हवे आपणे आ फोटो इलेक्ट्रिक असर नी वात करिए, तो जारे कोई धातु पर जेम के आपणे सीजियम जेवी कोई धातु लईए, सीजियम जेवी कोई धातु लेवामां आवे अने तेना ऊपर योग्य आवृत्ति वालो प्रकाश आपात करवामां आवे, तो आ धातुमांथी चोक्कस प्रकारना के जे इलेक्ट्रॉन ऊर्जा मेळवे छे धातुना परमाणुनी संयोजकता कक्षामां, તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને સામે કેથોડમાંથી એનોડ ઉપર જશે। અહીંયા આગળ આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય। જો અહીંયા બલ્બ રાખવામાં આવે, એ મીટર મૂકવામાં આવે તો પ્રવાહ દર્શાવે છે, અને આ જે સાધન છે એને ફોટો સેલ, જે તમે કાલે કીધું, આજે ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરવાનો છે। ફોટોઇલેક્ટ્રિક અસરનું અવલોકન, ફોટો ઇલેક્ટ્રિક અસરનું આપણે અવલોકન કરીએ તો સૌ પ્રથમ પહેલું અવલોકન એ થશે કે અમુક ન્યૂનતમ આવૃત્તિવાળા પ્રકાશના ફોટોન દ્વારા જ ઇલેક્ટ્રોનનું ધાતુમાંથી ઉત્સર્જન થાય છે। તે આવૃત્તિને તેની થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે। અમુક ન્યૂનતમ આવૃત્તિવાળા ફોટોન દ્વારા જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। આ ન્યૂનતમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે, એટલે એને આપણે ન્યૂ ઝીરો કહેશું, થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે। અને થ્રેશોલ્ડ આવૃત્તિ ઉપરથી થ્રેશોલ્ડ ઉર્જા મળે છે, થ્રેશોલ્ડ આવૃત્તિ ઉપરથી એને પ્લાન્ક અચળાંક વડે ગુણીએ એટલે આપણને થ્રેશોલ્ડ ઉર્જા, મતલબ કે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી દૂર કરવા માટે ન્યૂનતમ એવી ઉર્જા, એટલે એને થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય। મેક્સ પ્લાન્કનું સૂત્ર આપણે ભણી ગયા, એ ચલે છે ન્યૂ, પ્રકાશના કણ
એટલે કે ફોટોનની આવૃત્તિ તેના ઊર્જાના સમપ્રમાણમાં છે. તો અહીં E બરાબર H ઇન્ટુ ન્યુ એટલે ફોટોનની ઊર્જા આપે છે. તો જો ન્યુ ઝીરો ફોટોનની ન્યૂનતમ આવૃત્તિ હોય તો એની ન્યૂનતમ ઊર્જા એટલે કે તેની થ્રેશોલ્ડ ઊર્જા કહેવામાં આવે છે. હવે આ ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, પરંતુ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. બીજો પોઈન્ટ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ફક્ત આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, નહીં કે આપાત પ્રકાશની તીવ્રતા એટલે કે એની તીવ્રતા કેટલી છે તેની સાથે એને કશો જ લેવા દેવા નથી. જે પ્રકાશ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી મતલબ કે તેની ગતિ ઊર્જા આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખશે, નહીં કે તેની તીવ્રતા ઉપર. હવે એક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે, એક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે તે તેની તીવ્રતા ઉપર આધાર રાખશે પણ આવૃત્તિ ઉપર આધાર નહીં રાખે. ત્રીજો મુદ્દો આપણે વાત કરીએ, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ મતલબ એક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે, નહીં કે પ્રકાશની આવૃત્તિ પર. પ્રકાશ કેટલી આવૃત્તિવાળો છે એને ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સંબંધ નથી, પણ જે ઇલેક્ટ્રોનની સંખ્યાઓ છે તેને આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સંબંધ નથી, પણ સીધો પ્રકાશની તીવ્રતા સાથે સંબંધ છે. કહેવાનો મતલબ, પ્રકાશની તીવ્રતા જેટલી વધારે હશે તેટલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થશે. હવે આપણે વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરનું વિવરણ, એના વિશે વાત કરીએ. ઈસવીસન 1900માં મેક્સ પ્લાન્કે પ્રકાશનો કણ સ્વભાવ છે તેવું પુરવાર કર્યું. અહીંયા આગળ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે છે, તો મેક્સ પ્લાન્કે કીધું કે તે પ્રકાશના તરંગ સ્વરૂપે નહીં પરંતુ પ્રકાશના કણ સ્વરૂપે ઊર્જા શોષે છે. તેના આધારે પ્રકાશની કણ પ્રકૃતિ પુરવાર થયેલી છે. હવે આપણે વાત કરીએ ફોટોઇલેક્ટ્રિક અસરમાં તેનું વિવરણ.
જે ધાતુ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને મેક્સ પ્લાન્કના વિચારધારાને અનુમોદન આપેલું અને કેટલીક બાબતો તેણે ક્વોન્ટમ યાંત્રિકીને આધારિત થિયરી ઉપરથી સમજાવેલી છે. એણે કીધું કે ધાતુમાંથી, હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું મંતવ્ય, ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ન્યૂનતમ આવૃત્તિવાળા પ્રકાશની જરૂર પડે છે. જો તેનાથી ઓછી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકતો નથી. હવે ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. જો કોઈ ધાતુ ઉપર ન્યુ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એની ઉર્જા એચ ઇન્ટુ ન્યુ હશે. એચ ઇન્ટુ ન્યુ મતલબ આપાત ઉર્જા. આપાત પ્રકાશની ઉર્જા. હવે આમાંથી જે